वडोदरा में रखड़ता ढोर त्रासी यथावत छे। चौखंडी विस्तार में चालता जता आधेर ने रखड़ता ढोरे अड़फेटे लीधो। महत्वनुं छे के ढोरे अड़फेटे लेता आधेर 10 फूट सुधी फेंकाया। घटनाना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। रखड़ता ढोर राहदारीओ ने ले छे अड़फेट में। वारंवार आवी घटना बने छे। वारंवार रजूआत पण करवामां आवी छे, छतां पण तंत्र द्वारा आंखाड़ा कान करवामां आवे छे। आ दृश्य आप जोई शको छो, सीसीटीवी फूटेज जे सामे आव्या छे। रखड़ता ढोर नो त्रास यथावत छे। एक्सक्लूसिव आ दृश्य जी 24 कलाक पर। तो एक आधेड ने आ ढोर अड़फेटे ले छे। 10 फूट सुधी आ आधेड नीचे ढचड़ाया। अनेक वार स्थानिक लोको द्वारा आ मुद्दे रजूआत पण करवामां आवी छे, छतां पण तंत्र द्वारा कोई पगला नथी लेवामां आवता। आंखाड़ा कान करवामां आवे छे अने राहદારીઓ વાહન ચાલકો વારંવાર પરેશાન થાય છે। ત્યારે ઝી 24 કલાક પૂછે છે કેટલાક સવાલો। આખરે ક્યારે મુક્તિ મળશે રખડતા ઢોરના ત્રાસથી? રખડતા ઢોર લોકોના જીવ લે છે અને તંત્ર શું કરે છે? વારંવાર રજૂઆત કરવામાં આવી છે, કેમ તંત્ર વાયદાઓ કરે છે અને તેમાં તમાશો જોઈને શાંત બેસે છે? કેમ સરકારી આદેશો બાદ પણ આ આતંક ચાલુ છે? કેમ રસ્તા પર લોકો જીવ હાથમાં લઈને જાય છે? વારંવાર આવું બને છે, તંત્ર શું કરી રહ્યું છે? ભરચક રસ્તાઓ વચ્ચે પણ ચાર પગનો આતંક કેમ છે? ઝી 24 કલાક પૂછે છે કેટલાક સવાલો। એક્સક્લુઝિવ આ દ્રશ્યો જે સામે આવ્યા છે। કોણ હપ્તા ખાઈ રહ્યું છે? વાયદાઓ કરવામાં આવે છે તો વાયદાઓ પૂરા કેમ નથી થતા? કેમ કાર્યવાહી નથી થતી? ક્યારે લોકોને શિંગડે ભરાવતા આ ત્રાસમાંથી મુક્તિ મળશે? વારંવાર આવી ઘટનાઓ બને છે, લોકો ઇજાગ્રસ્ત થાય છે, ઘણીવાર તો લોકોના જીવ પણ જતા રહે છે। સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે। રવિ, આ કોઈ પહેલી ઘટના નથી, વારંવાર આવી ઘટના બને છે, રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થાય છે, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં કેમ નથી આવતી આ મુદ્દે? બિલકુલ, સૌથી મોટો સવાલ એ જ છે કે તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ હજુ પણ જે કામગીરી થવી જોઈએ તે પ્રકારની કામગીરી નથી થઈ રહી અને તેના કારણે જ લોકો રખડતા ઢોરોના આતંકનો ભોગ બની રહ્યા છે। બે દિવસ પહેલા ગોરવા વિસ્તાર घटना बनी थी अने हवे गई काले आ प्रकारनी घटना बनी छे, जेमां चोखंडी जे विस्तार छे त्यां एक व्यक्ति रोड पर चालतो हतो, ते दरमियान पाछळथी गाय दोड़ीने आवी ने तेने। रवि, आपनी पासे परत फरीशुं। आपनी साथे जोडाया छे वडोदराना मेयर केयूर रोकडिया। केयूर जी, वारंवार ढोरना त्रासनी घटनाओ बने छे, राहदारीओ वाहन चालको परेशान थाय छे, तो कामगीरी थवी जोईए तेवी केम नथी थती? वारंवार रजूआत पण करवामां आवी छे, शुं कहेशो? અમારા દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે। 2500 જેટલા ઢોર અમે આ છેલ્લા 3 મહિનામાં પકડ્યા છે અને 150થી વધુ કમ્પ્લેન, 160થી વધુ કમ્પ્લેન અમે પશુપાલકો જે ઢોરને રસ્તા પર રખડતા મૂકે છે એની સામે કમ્પ્લેન પણ કરી છે। ગઈકાલે પરમ દિવસે પણ અમારી જ્યારે પોલીસની ટીમ ને દબાણની ટીમ કાર્યવાહી કરી હતી ત્યારે પશુપાલકો દ્વારા એટેક પણ કરવામાં આવ્યો હતો। અમે પોલીસ કમિશનર જોડે વાત કરીને તેમાં પણ અમે કડક કાર્યવાહી કરીને એમની પર કેસ કરવા માટે કહ્યું છે। કોઈ પણ સંજોગોમાં અમે જે રસ્તે રખડતા ઢોરથી જે ગંભીર ઈજા થતી હતી એમાં પાસા પણ અમે પશુપાલક સામે કરી છે। અમારા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમે પશુપાલકોને પણ વારે ઘડીએ ચેતવીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આપ આપના પશુ પોતાની પ્રિમાઇસીસમાં બાંધો, રસ્તે રખડતા ન મૂકો અને અમારા દ્વારા જો એવું નહીં કરતા અમે અમારા દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખીશું। બિલકુલ, થી કેયુરજી જોડાયેલા રહેશો। વિપક્ષ નેતા જોડાયા છે અમીબેન રાવત। અમીબેન, જે રીતે વડોદરામાં વારંવાર રખડતા ઢોરના ત્રાસનો આતંક સામે આવે છે, લોકો ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે પગલા લેવામાં આવે છે ખરા, શું કહેશો આપ? This has become a routine કે દરરોજ આપણે કોઈને કોઈ આ રીતનો કિસ્સો સાંભળતા હોઈએ છે અને એ દાવા થતા હોય છે કે અમે કડક કાર્યવાહી કરી, અમુક વખત પાસા બી કર્યા છે, પણ આ વાતનું કોઈ નિવેડો કે સોલ્યુશન આવે એવું દેખાતું નથી અને નજીકના ભવિષ્યમાં બી આવે એવું લાગતું નથી। એનું કારણ એ છે કે જે પ્રમાણે અત્યારે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહી પૂરતી નથી। સૌ પ્રથમ આના માટે જે પ્લાનિંગ કરીને આયોજનબદ્ધ રીતે કામ કરવું જોઈએ નથી થયું ને જે થઈ રહ્યા છે એ કામ ક્ષણિક થઈ રહ્યા છે, એ કોઈ વસ્તુના રિએક્શનમાં ભાગરૂપે થઈ રહ્યા હોય એ રીતની કામગીરી થઈ રહી છે। જો આયોજન કરીને પ્લાનિંગ કરીને કરવામાં આવે તો સૌ પ્રથમ તો કેટલા પશુ છે એનો સર્વે થાય, લોકો સાથે એની ચર્ચા થાય, પશુપાલકોને કોન્ફિડન્સમાં લેવામાં આવે, એ લોકોને સ્વૈચ્છિક રીતે જે ઓલ્ટરનેટિવ જગ્યા ફાળવવામાં આવે છે ત્યાં શિફ્ટ કરવા માટે કન્વિન્સ કરવામાં આવે, પૂરતો સમય આપવામાં આવે અને આ આખો પ્રોસેસ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ થિંગ। પણ જે રીતના દાવા કરવામાં આવે છે કે અમે 15 દિવસમાં ઢોર મુક કરી દેશું અને જે રીતના
આખી એક્સરસાઇઝ કરવામાં આવે છે, આમાં ફક્ત ઘર્ષણ વધ્યું છે. પરમ દિવસનો કિસ્સો બી જોશો તો એક વ્યક્તિને જયારે ગાય અડફેટમાં લીધા, એના પછી જયારે કાર્યવાહી કરવા માટે ત્યાં ઢોર પકડવા ટીમ ગઈ તો એમની સામે પશુપાલકોએ આક્રોશ ઠાલવ્યો, પોલીસને બી ઇન્વોલ્વ થવું પડ્યું, લાઠીચાર્જ બી કરવો પડ્યો. આ રીતના ઘર્ષણ સર્જાય છે. વિન વિન સિચ્યુએશન બધા માટે આવે અને લોંગ ટર્મ આનું એક સોલ્યુશન આવે એ બાજુમાં, જે એ દિશામાં જે પગલાવા લેવા જોઈએ એ મને ચોક્કસ પગલા દેખાતા નથી અત્યારે. અત્યારે જે કામ થઈ રહ્યું છે એ એક્શન નું રિએક્શન આવી રહ્યું છે, પણ નક્કર પગલા લેવાતા નથી દેખાતા. અમીબેન જોડાયેલા રહેશો, મેયર આપણી સાથે કેયુર રોકડિયા પણ જોડાયેલા છે. કેયુરભાઈ, અમીબેન નું કહેવું છે કે આયોજનબદ્ધ જે કામ થવું જોઈએ તેવું નથી થતું. અમીબેન નું કઈ પણ માનવું હોય, અમે પશુપાલકો જોડે ચર્ચા પણ કરી છે, જે પોતે ડિનાય કરી રહ્યા છે અમે ચર્ચા પણ કરી છે પશુપાલકો જોડે, એમને પણ સમજાવ્યા છે. અમે પશુપાલકોને ઓલ્ટરનેટ જગ્યા આપવાનું પણ કહ્યું છે અને એક જગ્યા ખટંબાની નજીક અમારી ફાઇનલ સ્ટેજ પર, ત્યાં અંદર માત્ર રસ્તો બનાવવાનું કામ બાકી છે, એના સિવાયનું ફેન્સિંગ, લાઇટિંગ, ત્યાં પાણીના બોર અને પાણીના હોજ બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે. એટલે જ્યારે એક ટ્રાયલ રૂપે અમારું આ એસ્ટાબ્લિશમેન્ટ સેટઅપ થશે 1,00,000 ફૂટમાં, ત્યારે 1,500 જેટલી ગાયને અમે શિફ્ટ કરી શકીશું. એક ઝોનની આ ગાયને શિફ્ટ કરવાની વાત છે, જો એ ટ્રાયલ સક્સેસ થશે અને અમે ગવર્નમેન્ટ પાસે 8 જગ્યા માંગી છે શહેરની નજીકમાં, એ અમને એપ્રુવ થશે એટલે બાકીના 8 જગ્યા પર એક સાથે કામગીરી શરૂ થશે. ધમકી ભર્યો ફોન આવ્યો છે. જો કે આ મામલે મેયરે કોઈ પોલીસ ફરિયાદ નથી કરી, પરંતુ એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે રખડતા ઢોર પકડવામાં આવશે જ. કેયુરભાઈ, જે રીતે અત્યારે ખબર જે સામે આવી રહી છે કે રખડતા ઢોર પકડવા મુદ્દે તમને ધમકી મળી છે, શું આપને ધમકી મળી છે આ મુદ્દે? મને જે તે અજાણ્યા નંબરથી એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો કે આ જોવા જેવી થશે, આવું મને કહ્યું હતું. સામે વળતો જવાબ મેં પણ આપ્યો છે કે જે થાય એ કરી લેજો, નિયમ અનુસાર જે કાર્યવાહી થવાની છે એ ચાલુ જ રહેશે અને મેં આ બાબતમાં પોલીસમાં અરજી પણ કરી છે. અમીબેન, જે રીતે કેયુરભાઈ કહી રહ્યા છે કે ધમકી મળી છે છતાં પણ કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ કરવું હોય કરી લો, કામગીરી તો થશે જ, શું કહેશો? સ્પષ્ટપણે તમામ જગ્યાએ અનરેસ્ટ અને ઘર્ષણ દેખાઈ રહ્યું છે. પશુપાલકો આ રીતની ધમકી આપતા હોય તો એક એને હું ચોક્કસપણે વખોડું બી છું, પણ સાથે એ બી ઇન્ડિકેટ કરે છે કે આમાં અનરેસ્ટ છે, પશુપાલકોમાં બી અનરેસ્ટ છે, નાગરિકોમાં બી અનરેસ્ટ છે અને આનું સોલ્યુશન તાત્કાલિક લાવવાની જરૂર છે. અને જે રીતના અત્યારે મેયર ક્લેમ કરે છે કે અમે ખટંબા ખાતે અત્યારે પ્રાયોગિક ધોરણે 1,500 પશુ માટેનું તૈયાર કરીએ છીએ, પણ આનાથી બી સોલ્યુશન આવે નહીં જ્યાં સુધી આની પોલિસીઝ ફોર્મ નહીં કરો અને એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે જે કાયદાની વાત કરીએ છીએ કડક કાયદાનું પાલન કરશું, પણ અત્યારે એક્ઝિસ્ટિંગ કાયદા પશુપાલકો માટે જે છે એનું તો અત્યાર સુધી જો ફોલોઅપ કર્યું હોત તો આ પ્રશ્ન ઊભો જ નહોતો થવાનો. એટલે જે કાયદા છે એમાં સુધારા કરવાની બી જરૂર છે અને પછી એને કડક ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બી જરૂર છે. અને અત્યારે છે, અત્યારે ઘર્ષણની પરિસ્થિતિ દેખાઈ રહી છે અને આનું કોઈ સોલ્યુશન કે આનો જે અત્યારે ઘર્ષણ થઈ રહ્યું છે અને જે પશુઓને પકડવામાં આવે છે આનાથી કઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ રહ્યો અને લોકોને એનો ડાયરેક્ટ બેનિફિટ બી નથી મળતો. અત્યારે ખાલી સ્ટેટમેન્ટ થઈ રહ્યા છે કે અમે આ કડક કાર્યવાહી કરીએ છીએ, પણ કાર્યવાહીના અંતે શું? શું કોર્પોરેશન તમામ જે પશુઓ રખડતા છે તમામને રાખવાનું પ્રોવિઝન છે કોર્પોરેશન પાસે કે ખટંબા નહીં એક સાઈડ કરવાથી સોલ્યુશન આવવાનું છે? નથી આવવાનું. અલ્ટિમેટલી પશુપાલકો એમના જે પશુ છે એમની પાસે એની પૂરતી જગ્યા છે કે નહીં, એનું લાયસન્સિંગ પ્રક્રિયા જે છે ઓલરેડી એને કરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશનની જ્યાં ખામી છે એ શોધી કાઢવાની જરૂર છે અને એ લોકોને ઓલ્ટરનેટિવ સ્પેસ જેની પાસે ના હોય તો કેટલ હોસ્ટેલ કે જે બનાવવાની છે એ બધું કર્યા પછી આપણે કડક થઈએ તો કદાચ આ પશુપાલકો જોડે ઘર્ષણ બી ના થાય. પણ અત્યારે જે કરી રહ્યા છે ફક્ત ને ફક્ત ઓન પેપર કાર્યવાહી કહીશું, કારણ કે આનાથી પ્રેક્ટિકલી કોઈ સોલ્યુશન આવવાનું નથી. જી કેયુરભાઈ, સાંભળ્યું આપે, અમીબેન કહી રહ્યા છે કે અત્યારે જે પણ કામગીરી થઈ રહી છે તે આયોજનબદ્ધ રીતે કામગીરી નથી થઈ રહી અને પ્રજાજનોને કોઈ ફાયદો નથી, કેમ કે વારંવાર આવી ઘટનાઓ બને છે અને રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ છે. બેને જે લાયસન્સિંગ પ્રથાની વાત કરી છે એમાં હું સખત શબ્દોમાં કોંગ્રેસ ને વખોડું છું. લાયસન્સિંગ પ્રથા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં અમલીકરણ કરીએ છીએ, ઢોરવાળાઓ નક્કી કર્યા હતા, ઢોરને જગ્યા પણ આપી. કોંગ્રેસના ઘણા મોટા શાસનની અંદર
આ તમામ પ્રક્રિયા તમામ પ્રથાઓ નાબૂદ કરી દેવામાં આવી અને કોંગ્રેસે શહેરીજનોને આ ભરડાની અંદર મૂક્યા. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તો અમે કમસે કમ ઢોરને પકડવાની પણ કાર્યવાહી કરે છે. કોંગ્રેસના શાસનમાં તો આ બધાને છૂટ આપવામાં આવી હતી, એટલે આ કોંગ્રેસનું જ પાપ છે જે શહેરે ભોગવવું પડ્યું છે. અમે તો એને સુધારવા જઈ રહ્યા છે અને એના માટે અમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ચાલુ કરી દીધી છે. એક બાજુ પશુની સામે પશુપાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, બીજી બાજુ પશુપાલકોને અમે બીજી જગ્યા પણ આપવાનું નક્કી કર્યું છે. ત્યાં પણ કામગીરીઓ મોટા ભાગની પૂરી થઈ ગઈ છે, માત્ર રોડ બનાવવાનો છે. અઠવાડિયા 10 દિવસમાં અમારો આ રોડ પૂરો થઈ જશે, ત્યારબાદ શિફ્ટિંગની કામગીરી પણ એક ઝોનની અંદર કરવામાં આવશે. બિલકુલથી કેયુરભાઈ, આભાર આપનો Zee24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તમારી સાથે શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા જોડાયા છે. વિનુભાઈ, સૌથી પહેલા તો વારંવાર જે આવી ઘટનાઓ બને છે, વડોદરામાં અત્યારે જે ઘટના આવી છે, રખડતા ઢોરના ત્રાસના કારણે એક વૃદ્ધને ઈજાગ્રસ્ત થવાનો વારો આવ્યો છે, હોસ્પિટલમાં ખસેડ્યા છે, વારંવાર આવી ઘટનાઓ કેમ, કેટલી કામગીરી થઈ રહી છે? આ ગંભીર બાબત છે અને એને લઈને સરકાર આપને આગળ પણ અમને થોડા દિવસ પહેલા પણ વાત કરી હતી અને ટૂંક સમયે આગલા વીકમાં પણ માનનીય મુખ્યમંત્રીથી જોડે અમારી આ બાબતમાં મુખ્ય ઉચ્ચ અધિકારીઓ જોડે મીટિંગ કરી અને એક જલ્દી તાત્કાલિક એક પોલિસી બનાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આનો નિર્ણય, કારણ કે વર્ષો જૂનો જે પ્રોબ્લેમ છે એને જો જડમૂળથી કાઢવો હોય તો એના માટે પકડવાની જે પ્રાથમિક કામગીરી જે છે એ ચાલુ છે. અત્યારે છેલ્લા 2-3 મહિનામાં જે આગળ જે પકડ્યા હતા એના કરતા ડબલ ઢોર પકડ્યા છે, પરંતુ આનો નિકાલ લાવવો હોય તો આના માટેનો સ્પેશિયલ એક નિયમ પોલિસી બનાવવા જઈ રહ્યા છીએ અને લગભગ મને લાગે છે કે ટૂંક સમયમાં એ તૈયાર થઈ જશે અને આવનારા દિવસોમાં જે વર્ષો જૂનો જે પ્રશ્ન છે એ લોકોની સમસ્યા અને લોકોની જે પીડા છે એ સરકારની પીડા છે. સરકાર સારી રીતે સમજી શકે છે કે જે માણસને, વડીલો કે બાળકોને એની સાથે જે રખડતા ઢોરનો કારણે જે મુશ્કેલીઓ સર્જાણી છે, અમુક કોઈ જગ્યાએ મૃત્યુ પણ થયું છે, એટલે આને સરકાર અતિ ગંભીરતાથી લે છે. એટલા જ માટે એક નવી પોલિસી બનાવવા માટે સરકાર વિચારી છે અને એના માટેની સ્ટેપ બાય વન બાય વન ચર્ચાઓ પણ ચાલુ છે. એટલે નજીકના દિવસોમાં આ પોલિસી બને અને એનું અમલીકૃત થાય અને રાજ્યના લોકો નગર હોય કે મહાનગરપાલિકાની અંદરથી આ રખડતા ઢોરના ત્રાસથી મુક્ત બનાવી. બિલકુલથી વિનુભાઈ, આપે જણાવ્યું કે એક પોલિસી બનાવવામાં આવશે, આ પોલિસીમાં કઈ રીતે જોગવાઈ હશે, શું પ્લાનિંગ હશે જેનાથી શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે? એની અત્યારે ચર્ચામાં છે, અમુક મુદ્દાઓ ચર્ચામાં છે કે આ કરવાથી બીજા કોઈ નિયમનો ભંગ નથી થતો. વિનુભાઈ, એનો પોતાનો કયા કયા મુદ્દાઓ છે? ઢોર માલિકો છે એનો પણ પોતાનું જળવાય છે, એમને પણ ધ્યાનમાં રાખી અને પોલિસી બનાવી છે કે સિટીની અંદર કોઈ પણ જગ્યાએ રોડ ઉપર ઢોર ન રહે અને પશુપાલકોને વ્યક્તિગત રીતે એના પશુઓને તકલીફ ન પડે, આ બંનેનું ધ્યાનમાં રાખી અને પોલિસી અત્યારે ચર્ચામાં છે. એટલે અત્યારે ચર્ચામાં છે ત્યારે એને અત્યારે કેવું મને લાગે છે કે હજી સમય એ ચર્ચાનો સમય નથી અત્યારે, પરંતુ લોકોને તકલીફ ન પડે અને પશુપાલકોને તકલીફ ન પડે અને આકરામાં આકરા કડક નિયમો બનાવવામાં આવશે કે જેથી કરી નિયમોના ડરના કારણે લોકો ઢોર રોડ ઉપર નહીં છોડે. જેની પાસે શક્તિ છે, જેની પાસે તાકાત, જેની પાસે જગ્યા હશે. વિનુભાઈ, હવે આપ કહી રહ્યા છો કે પોલિસી બનશે, નિયમો બનશે, પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે ક્યારે પોલિસી બનશે, કેમ કે હવે રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. આ મેં કીધું એમ છે, આ ઘણા વર્ષો જૂનો પ્રશ્ન છે અને જયારે સરકાર હવે એને હાથ ઉપર લઈ અને ચિંતિત થઈ અને એની પર ગંભીર રીતે ચર્ચા કરી રહી છે, મીટિંગ પણ થઈ ગઈ છે, હવે આ ઢોરને કઈ જગ્યાએ મૂકવા એના માટેની પોલિસી બનાવવી જોઈએ, ઢોર રાખનારાઓ જેને સિટીમાં ઢોર રાખવા છે તો એ કયા કારણોસર કે કેવા નિયમોનું એને પાલન કરવું પડશે, અન્યથા એને ઢોર નહીં મળે, એવા કડક, મતલબ આ કડકમાં કડક કાયદા છે, એટલે આપોઆ ઢોર રોડ ઉપર નહીં મળે એ પ્રકારના, હવે ટૂંક સમયમાં, મતલબ હું એને દિવસ તો એને મહિનાઓ નથી ગણતો, પરંતુ ટૂંક સમયમાં આ, કારણ કે સરકાર પોતે અને માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે આના માટે ચિંતિત છે અને અમારી બેઠક પણ હજી આગલા વીકમાં પણ એક આની બેઠક થઈ ગઈ છે, એટલે આની ઉપર ટૂંક સમયમાં એક પોલિસી બની રહી છે. એટલે અલગ અલગ મુદ્દાઓ, અલગ સૂચનો અધિકારી લેવલે પણ આની તૈયારી ચાલુ છે
એટલે હું એને ઝડપી આ બનશે અને 8 વર્ષની અંદર રાજ્યના લોકોને આમાંથી છુટકારો મળશે એવું હું કહું છું. બિલકુલ થી આભાર આપનો જી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. વડોદરામાં જે દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તમારી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, થોડી જ વાર પહેલા આપણી સાથે શહેરી